તો મિત્રો, તમે જે હાલમાં ડેમોમાં એકદમ નવી સ્ટાઇલ મિત્રો ટિમલી ટેટસ જોયું, તો મિત્રો તમે એ રીતનો ટેટસ બનાવવા માંગતા હોય તો મિત્રો તમારે એના માટે લાઇટ મોશન એપની જરૂર પડશે. તો ચાલો મિત્રો હું તમને ટેટસ બનાવતા શીખવાડી દઉં. તો મિત્રો આપણે સૌથી પહેલાં તમારી જે લાઇટ મોશન એપ છે એમાં તમારે જેમ કે આ રીતના ત્રણ પ્રોજેક્ટ છે એ તમારે એડ કરી લેવાના છે. જેમ કે આ ત્રણેય પ્રોજેક્ટ છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો તમારે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને આ રીતના ત્રણ પ્રોજેક્ટ છે તમારે એડ કરી લેવાના છે. જેમ કે બીટમાં પ્રોજેક્ટ, શેક ઇફેક્ટ પ્રોજેક્ટ, ઓલ મટીરિયલ પ્રોજેક્ટ. તો મિત્રો ત્યાર પછી તમારે બીટમાં પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરવાનો રહેશે. તો મિત્રો તમે ઓપન કરશો એટલે તમારું આ રીતના પેજ જોવા મળશે. તો મિત્રો તમારે સૌથી પહેલાં તમે જે ફોટાનું સ્ટેટસ બનાવવા માગો છો એ ફોટો તમારે એડ કરવાનો છે. જેમ કે આપણે પ્લસમાં જઈ અહીંથી આપણે મીડિયામાં જવાનું છે. મીડિયામાં જઈ આ રીતના ફોટો એડ કરી અને ફોટાને ત્રણ ટપકા પર ક્લિક કરવાનો છે. ફોટા પર ક્લિક કરી, ત્રણ ટપકા પર ક્લિક કરી અહીંથી તમારે ફિલ સ્ક્રીન કમ્પેશન એરિયાવાળો ઓપ્શન છે તો તમારે એની પર ક્લિક કરશો એટલે તમારો ફોટો ફિલ સ્ક્રીન થઈ જશે. અને પછી તમારો ફોટો છે તમારા સોંગ પ્રમાણે ખેંચવાનો છે. જેમ કે ફોટા પર ક્લિક કરવાનું છે અને પાછળની સાઈડ આપણે 30 સેકન્ડ સુધી ખેંચવાનું છે અને અટકી જાય પછી 30 સેકન્ડ પછી તો તમારે આવો ઓપ્શન આવે તો આપણે ક્લિક કરી દેવાનું છે. અને પછી તમે સ્ટાર્ટમાં આવી અને ફોટાને આ રીતના મૂકી દેવાનું છે વચ્ચોવચ. જેમ કે આપણે ફોટા પર ક્લિક કરી મોટો ટ્રાન્ઝેક્શનમાં જઈ આ ત્રીજા નંબરના ઓપ્શનમાં જઈ તમારે આ રીતના ઝૂમ કરશો મિત્રો એટલે તમારો ફોટો ઝૂમ થશે. અને પછી તમારે આ ઓપ્શનમાં જઈ અને આપણે ઉપરની સાઈડ ખસેડી લેવાનો છે. તો જોઈ લો મિત્રો તમારે આ રીતના ફોટો છે એ તમારે મૂકી દેવાનો છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ રીતના ફોટો મૂકી દેવાનો છે. અને પછી તમારે અહીંથી પૂરું કટ કરીને શેક ઇફેક્ટ પ્રોજેક્ટ છે એ તમારે ઓપન કરવાનું છે. ઓપન કરી અને પછી તમારે સૌથી પહેલાં તમારે જેમ કે અહીં ક્લિક કરવાનું છે. અહીં ક્લિક કરીને અહીંથી તમારે સિલેક્ટ ઓલ લેયર લખેલું છે તો તમારે ત્યાં ક્લિક કરી અને પછી તમારે પાછું અહીં ક્લિક કરી અહીંથી તમારે કોપી 53 લેયર લખેલું આવશે તો એની પર ક્લિક કરી મિત્રો બીટમાં પ્રોજેક્ટ ઓપન કરવાનું છે. ઓપન કરી અને સ્ટાર્ટમાં આવીને મિત્રો અહીં ક્લિક કરી અહીંથી તમારે પેસ્ટ 53 લેયર ઉપર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો જોઈ શકો છો આપણો ઇફેક્ટ છે તમારા ફોટામાં એડ થઈ ગયો છે. તો હવે અહીંથી આપણે પૂરું કટ કરીને ઓલ મટીરિયલ પ્રોજેક્ટ છે તમારે ઓપન કરવાનો રહેશે મિત્રો, તમે જોઈ શકો છો. તો મિત્રો ત્યાર પછી તમારે ઓલ મટીરિયલ પ્રોજેક્ટ ઓપન કરવાનો છે. ઓપન કરી અને સૌથી પહેલાં તમારે અહીંથી આપણે અહીં ક્લિક કરી દેવાનું છે. ઓકે વાળું બટન છે તો મિત્રો આપણે ઓકે પર ક્લિક કરી દેવાનું છે. મિત્રો તમારે ઓકે પર ક્લિક કરી પછી તમારે અહીં ક્લિક કરવાનું છે. અહીં ક્લિક કરીને અહીંથી તમારે સિલેક્ટ ઓલ લેયર ઉપર ક્લિક કરી અને પછી તમારે પાછું અહીં ક્લિક કરવાનું છે. અહીં ક્લિક કરીને અહીંથી તમારે કોપી 5 લેયર લખેલું છે એની પર ક્લિક કરી અને પછી તમારે અહીંથી આપણે બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી દેવાનો છે મિત્રો ફોટાવાળો. તો મિત્રો ત્યાર પછી તમારે આ રીતના બીટમાં પ્રોજેક્ટ ઓપન કરી અને પછી તમારે જેમ કે અહીં ક્લિક કરશો એટલે તમારે કોપી 5 જેમ કે પેસ્ટ 5 લેયર લખેલું આવશે તો એની પર તમે ક્લિક કરશો એટલે તમારું જે મટીરિયલ છે તમારે આ રીતના એડ થઈ જશે મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણું સ્ટેટસ છે તમારું રેડી થઈ ગયું છે. તો મિત્રો જોઈ લો આપણે હવે તમારામાં જીણા ટપકા એડ કરવા હોય તો એડ કરી શકો છો. અને પછી તમારે જેમ કે સેવ કરવા માટે તમારે અહીં ક્લિક કરવાનું છે. અહીં ક્લિક કરીને અહીંથી તમારે ડાયરેક્ટ આપણે 13 ઉપર ક્લિક કરી અહીંથી આપણે 720 સિલેક્ટ કરી લેવાના છે. તમારે ડાયરેક્ટ આપણે અહીંથી ફૂલ રાખી અહીં ક્લિક કરીને અહીંથી આપણે એક્સપોર્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું સ્ટેટસ છે તમારે અહીંથી 0 થી 100% થશે એટલે તમારું સ્ટેટસ એક્સપોર્ટ થઈ જશે. અને એટલા સુધી તમારે વેઇટ કરવાની છે અને પછી અહીં તમારે સેવવાળું બટન આવશે ત્યાં ક્લિક કરશો એટલે તમારું સ્ટેટસ ગેલેરીમાં આવી જશે. તો ચાલો મિત્રો હવે આપણે બીજા વિડીયોમાં